नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण एच के जी जे लोकोने आजे बुधवारे छे इंग्लिश, हवे मैं तमने लोकोने कीधुं हतुं के तमारे लोकोए इंग्लिशनी एक बुक बनावानी रहेशे, बराबर। इंग्लिशनी जे एक बुक बनावानी छे जेमां हूँ कईपण लेसन करावुं इंग्लिशनुं ए तमारे एक नोखी बुकमां करवानुं छे। बाकी गमे ते विषयनुं होमवर्क होय ए तमे बीजी बुकमां मिक्स में करो तो चालशे, परंतु इंग्लिश नू एक विषय नू होमवर्क माटे तमारे नोखी बुक बनावानी रहेशे। हवे आपणे आना पहेलाना लेक्चर में इंग्लिश में ई अने एफ कर्या था। तमने लोकोने खबर होय तो आपणे आना पहेलाना लेक्चर में पहेली एबीसीडीना ई अने पहेली एबीसीडीना एफ, त्यारबाद नीचे बीजी एबीसीडीना ई અને બીજી એબીસીડીના એફ કરેલા હતા। ઈ એફ, ત્યારબાદ તમારે આવે જી। તો કે તમારે પહેલી એબીસીડીના ત્રણ જી કરવાના છે, ત્રણ જી તમારે બીજી એબીસીડીના। જ્યારે આટલું તમારે થઈ જાય ત્યારે તમારે પહેલી એબીસીડીમાં એથી જી સુધી જોઈને લખવાનું છે, બરાબર। મેં જેવી રીતે કર્યું એવી જ રીતે તમારે તમારી બુકમાં કરવાનું છે, કાંઈ ફેરફાર કરવાનો નથી। મેં જેવી રીતે ખાના કરીને લખ્યું છે એવી જ રીતે તમારે પણ તમારી બુકમાં ખાના કરીને લખવાના છે। હવે આપણે એચકેજીવાળાને પહેલી એબીસીડી તો આવડતી જ હોય, જ્યારે તમે બીજી એબીસીડી કરો ત્યારે પણ તમને એમાં તકલીફ પડતી નથી। હવે પહેલાં આપણે પહેલી એબીસીડીના જી કરી લે, જો કેવી રીતે જી કરવાના। આમ પેલા આમ સી, પછી આમ પણ નાખવાનું, ત્યારબાદ લીટો, બરાબર। આવી રીતે તમારે જી કરવાના છે। જી ફોર ગર્લ, ગર્લ એટલે છોકરી, અથવા તો ગન, ગન એટલે બંદૂક, અથવા તો જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। બોલતું જવાનું જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ। એચકેજી વાળાને પહેલી એબીસીડી તો આખી આવડતી જ હોય, શું હોય તે તમારા માટે નવું, તો કે બીજી એબીસીડી, બરાબર। હવે તમારે બીજી એબીસીડીના જી પણ સાવીજી છે, કેવી રીતે કરવાનું છે જો તમે આવી રીતે આમ આપણે એક નમૂનો આવતો, તો આવી રીતે તમારે કરી અને અહીંયાથી તમારા વળાંક લઈ લેવાનું છે, એટલે આ તમારો જી, બરાબર। આમ કરીને આમ આવી જ રીતે તમારે જી કરવાનો છે, બીજે ક્યાંય નથી જોવાનું। હું જેવી રીતે તમને જી કરાવું એ જ તમારો જી છે। પહેલાં આવી રીતે આમ કરી નાખવાનું, ન આવડે તો આટલું થઈ જાય ત્યારબાદ તમારે અહીંયાથી આમ વળાંક વાળી લેવાનો, આવી રીતે આમ કરી નખાય, આટલું થઈ ગયું તો વળાંક। બરાબર, આવી રીતે જી કરવાના છે। હવે આવી રીતે તમારે જી થઈ જાય પહેલી એબીસીડીના અને બીજી એબીસીડીના, બે જી થઈ જાય ત્યારબાદ તમારે એથી જી સુધી લખવાનું છે, એ જે પહેલી એબીસીડીમાં પહેલાં આપણે એ લખશું, ત્યારબાદ બી, બરાબર। હવે સી,
આવશે ડી. હવે આવશે ઈ. હવે આવશે એફ. હવે જી. છો. હવે તમારે લોકોને બોલતું જવાનું. એ ફોર એપલ, એપલ એટલે સફરજન. બી ફોર બોય, બોય એટલે છોકરો, અથવા તો બી ફોર બ્રિંજલ, બ્રિંજલ એટલે રીંગણ. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી. જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. એક વખત જોઈ લ્યો, તમારે તમારી બુકમાં પણ આવી જ રીતે કરવાનું છે. પહેલાં પહેલી એબીસીડીના જી, બીજી એબીસીડીના જી, અને પછી પહેલી એબીસીડીમાં એથી જે સુધી લખવાનું છે, બરાબર. તમારી બુકમાં નોખી બુક બનાવજો. બાકી બધા વિષયનું હોમવર્ક ભલે એક બુકમાં કરતા હોય, પરંતુ ઇંગ્લિશની એક નોખી બુક કરવાની છે.